जय माताजी मित्र, वेलकम बैक टू माय यूट्यूब चैनल। आज आप अभ्यास करीशु आख्यान शिरोमणि प्रेमानंद विषे। आ वीडियो में आपणे जोईशु के गुजराती रंगभूमि नानकड़ो व्यासथी ओळखाता सौ प्रथमवार गुजराती शब्दनो प्रयोग करनारा प्रेमानंद विषे माहिती अने तेनी प्रसिद्ध कृति पंक्ति विषे माहिती। प्रेमानंदनो टूंकमां परिचय जोईए तो तेमनो समयगाळो ईस्वीसन 1645-1705 छे। जन्मस्थळ वडोदरा। पिताનું નામ છે કૃષ્ણરામ ભટ્ટ, પુત્રનું નામ છે વલ્લભ ભટ્ટ, ગુરુ તેમના હતા રામચરણ હરિહર, તેમના શિષ્યનું નામ છે સુંદર મેવાડો, રત્નેશ્વર અને વીરજી। તેમની પ્રખ્યાત રચના છે આખ્યાન। પ્રસિદ્ધ આખ્યાન તેમનું છે નળાખ્યાન, જેનો મુખ્ય રસ કરુણ છે। પ્રેમાનંદના ઉપનામ જોઈએ તો તેમને આખ્યાન શિરોમણી નામથી ઓળખવામાં આવે છે। મહાકવિ માણ ભટ્ટ, ગાગરિયા ભટ્ટ અને ગુજરાતી રંગભૂમિના નાનકડો વ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। 1916 વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ, જેને 1944 પ્રેમાનંદ સાહિત્ય સભા નામ આપવામાં આવ્યું છે। જ્યાં સુધી ગુજરાતી ભાષાનો બીજી ભાષાઓના કરતાં વિશેષ ઉત્કર્ષ થાય નહીં ત્યાં સુધી પાઘડી પહેરીશ નહીં, પ્રેમાનંદની આ પ્રતિજ્ઞા જાણીતી છે। પ્રેમાનંદે આખ્યાનને વ્યવસાય તરીકે સ્વીકારેલું છે, તેથી તેઓ માણભટ્ટ તરીકે જાણીતા થયા। માણ એટલે કે ધાતુનો મોટો ઘડો, જેના પર 10 આંગળીઓમાં વેઢ પહેરીને તે વેઢની મદદથી સંગીત ઉત્પન્ન કરવામાં આવે છે, તેને માણભટ્ટ એટલે કે તેઓ માણભટ્ટ તરીકે ઓળખાયા। તેવી રીતે તેઓ સંગીત ઉત્પન્ન કરતા હતા। પ્રેમાનંદે કડવાને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કર્યું અને તેમણે કડવાના 3 ભાગ પાડ્યા। પહેલું છે મુખબંધ અથવા તો મોઢિયું, બીજું છે રાગ અથવા ઢાળ, ત્રીજું વલણ અથવા ઉથલો। સૌ પ્રથમ ગુજરાતી શબ્દની ભેટ આપનાર સાહિત્યકાર પ્રેમાનંદ છે। ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રેમાનંદ અને શામળની સ્પર્ધા જાણીતી છે। વડોદરાના મહામદવાડીમાં પ્રેમાનંદ કવિતા ઘર અને કૂવો આવેલા છે, એ પોળનું નામ પણ પ્રેમાનંદ પોળ રાખ્યું છે। પ્રેમાનંદની ઓખાહરણ કૃતિ દર ચૈત્ર મહિનામાં ગવાય છે। પ્રેમાનંદની સુદામા ચરિત્ર કૃતિ દર શનિવારે ગવાય છે। પ્રેમાનંદ રચિત કુંવરબાઈનું મામેરું, જે શ્રીમદ પ્રસંગે ગાવામાં આવે છે, પ્રેમાનંદ દ્વારા રચિત હુંડી દર રવિવારે ગાવામાં આવે છે, અને પ્રેમાનંદની અપૂર્ણ કૃતિ દશમ સ્કંધ ચોમાસામાં ગવાય છે। પ્રેમાનંદની અંતિમ અપૂર્ણ કૃતિ દશમ સ્કંધ, જે પૂર્ણ તેના શિષ્ય સુંદર મેવાડાએ કરી હતી। મહાનુભાવોના મતે પ્રેમાનંદ, કવિ નાનાલાલ કહે છે કે પ્રેમાનંદ એ ગુજરાતીના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી વધુ શ્રેષ્ઠ ગુજરાતી કવિ છે। બકર ઠાકોરના મતે ગુજરાતી હિન્દુ સમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદે તે તળાવનું પાકેલું સૌથી સુંદર માછલું હતું। નવલરામ પંડ્યા, પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી। કનૈયાલાલ મુનશીના મતે પ્રેમાનંદ ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ છે। પ્રેમાનંદનું પ્રસિદ્ધ સાહિત્ય સર્જન 1 ઓખારણ, 2 નળાખ્યાન, 3 ચંદ્રહાસ આખ્યાન, 4 દશમ સ્કંધ, 5 અભિમાન્યુ આખ્યાન, 6 સુદામા ચરિત્ર, 7 હુંડી, 8 કુંવરબાઈનું મામેરું, 9 ભ્રમણ ગીતા, 10 સુભદ્રા હરણ, 11 દાણલીલા, 12 મદાલસા આખ્યાન, 13 વામન કથા, 14 વિવેક વણઝારો, 15 રણયજ્ઞ, 16 લક્ષ્મણ હરણ, 17 ભ્રમણ પચ્ચીસી અને 18 શામળ શાહનો વિવાહ। આ તેમના પ્રસિદ્ધ સાહિત્ય સર્જન છે। પ્રેમાનંદની જાણીતી પંક્તિઓ જોઈએ તો 1 છે સુખ દુઃખ મનમાં ન આણીએ, 2 દુઃખ થકી દીઠી દીકરી મેને સમર્યા શ્રી નરહરી, 3 તને સાંભળે રે મને કેમ વિસરે રે, 4 મારો બાળ સ્નેહી સુદા મોરે હું રે સુખિયાનો વિસા મોરે, 5 ગોળ વિના મોળો કંસાર માતા વિના સુનો સંસાર, 6 મારું માણેકડું રિસાયું રે શામળિયા, 7 પછી શામળિયો જ બોલ્યા તને સાંભળે રે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।